રાણપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી. લોયાધામમાં સ્વામિનારાયણ ભગવાનને વર્ષો પહેલા ભવ્ય શાકોત્સવ કરેલ, જેમાં 60 મણ રીંગણા અને 20 મણ ઘીથી શાકનો વઘાર કરેલ. ત્યારબાદ 1981 માં પૂજ્ય સ્વામી મહારાજે પણ લોયાધામમાં એવો જ શાકોત્સવ કરેલ. એ પરંપરાને ઝાંખી કરાતો શાકોત્સવ બોટાદ જિલ્લાના રાણપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં મંગળવારે રાત્રે 8 કલાકે યોજાયો હતો. આ પ્રસંગે સાળંગપુર મંદિરથી પધારેલા સંતોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં રાણપુર શહેર તથા રાણપુર તાલુકાના ગામડાઓમાંથી 700 કરતા વધારે હરિભક્તોએ શાકોત્સવમાં મહાપ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન પૂજ્ય મુનિ સેવા સ્વામી બ્રહ્મભૂષણ સ્વામી તથા રાણપુર મંડળના સ્વયંસેવકો મહિલા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ વાઘેલા વજુભાઈ. હું અહીંયા બીએપીએસ મંદિર રાણપુરની અંદર નિરીક્ષક તરીકે કાર્ય છેલ્લા 25 વર્ષથી કરું છું. અહીંયા અમે દર વર્ષે શિયાળાની અંદર શાકોત્સવ કરીએ છીએ. આજુબાજુના ગામની અંદરના અને રાણપુરના સત્સંગી ભાઈ બહેનો બધા અહીંયા શાકોત્સવની અંદર લાભ લે છે. સભાની અંદર મંદિરે પણ સવાર સાંજ દર્શન કરવા માટે આવે છે અને અમારે મંગળવારે જે સભા થાય છે એની અંદર પણ આ બધા લોકો હાજરી આપે છે. અને ખાસ એવા લોકોને જ અમે આમંત્રણ આપીએ છીએ કે જે મંદિરે દર્શન કરવા માટે આવતા હોય. ખાસ બધા ગુણભાઈ લોકો પણ દર્શન કરવા માટે આવે છે કે જે સત્સંગી નથી ગુણભાઈ છે એવા પણ લોકો આવે છે. એ બધાને અમે ખાસ યાદ કરી અને આમંત્રણ આપીએ છીએ અને શાકોત્સવ સારી રીતે અમે ઉજવીએ છીએ. સાધુ વિવેક નિષ્ઠદાસ. સારંગપુરની અંદર બીએપીએસ સંસ્થાનું જે સંત તાલીમ કેન્દ્ર ચાલે છે તેની અંદર વિદ્યાર્થી સંત તરીકે અભ્યાસ કરું છું. આજનો શું કાર્યક્રમ હતો? ભગવાન સ્વામિનારાયણ અહીંયા બાજુમાં લોયા ગામની અંદર શાકોત્સવ ઘણા બધા કરેલા. એક વખત તો 18 મણ ઘીની અંદર 60 મણ કેટલા રીંગણાનો વઘારે વખતે કરેલો. એ જ પરંપરામાં પ્રમુખસિંહ મહારાજે પણ શાકોત્સવ કરેલો. દર વર્ષે અમે જુદા જુદા સેન્ટરોની અંદર સત્સંગી બધા ભેગા થાય, સ્નેહ મિલન થાય, સમસુલભ ભાવની એકતા દ્રઢ થાય, તથાર્થો લાભ મળે એ નિમિત્તે આ બધો શાકોત્સવ કરીએ છીએ. આજે પણ એવો સુંદર શાકોત્સવ અહીંયા છે. હરિભક્ત કથાવાર્તાનો લાભ લીધો અત્યારે બધા આપ જોઈ રહ્યા છો કે આ બધા અહીંયા પ્રસાદ અત્યારે લઈ રહ્યા છે.